नमस्कार दर्शक मित्रों, हूँ डॉक्टर आशिका तन्ना, कंसल्टिंग फिजियोथेरापिस्ट एट चीव हॉस्पिटल। आज पेशेंट एजुकेशन सीरीज में टॉपिक है रोटेटर कफ रिपेर बाद शोल्डर स्ट्रेन्थनिंग एक्सरसाइज। सो जनरली रोटेटर कफ रिपेर पछी फेज वन और फेज टू में रेन्ज ऑफ मोशन एक्सरसाइज पर वधारे भार आपवामां आवतो हो, त्यारबाद फेज थ्री ऑनवर्ड्स स्ट्रेन्थनिंग एक्सरसाइज स्टार्ट थती हो के जे सर्टिफाइड अने रजिस्टर्ड फिजियोथेरापिस्टना गाइडलाइन्स अंदर परफॉर्म करवानी होय छे। स्पोर्ट्स प्लेयर्स के जेमने रोटेटर कफ रिपेर बाद एमनी रिटर्न स्पोर्ट्स एक्टिविटी में इन्वॉल्व थवानुं होय छे, आ टाइपना पेशंट्स में स्ट्रेन्थनिंग खूब ज अनिवार्य होय छे। समटाइम्स आफ्टर इवन सिक्स मंथ्स ऑफ सर्जरी पेशंट्स ने ज्यारे पेन थतुं होय छे ऑपरेटेड शोल्डर में, एनु मेन रीजन होय छे रोटेटर कफ मसल्स वीकनेस। सो आजे आपणे डिस्कस करिए शोल्डर मसल स्ट्रेन्थनिंग एक्सरसाइज आफ्टर रोटेटर कफ रिपेर। फर्स्ट एक्सरसाइज शोल्डर फ्लेक्शन माटे स्ट्रेन्थनिंग एक्सरसाइज विथ द हेल्प ऑफ थेराबेन्ड। सो पेशेंट ने स्टेन्डिंग पोजिशन में एक पगनी नीचे थेराबेन्ड नो एक एंड राखीने हाथ में बीजो एंड पकड़ीने खभा ने आगळनी तरफ फ्लेक्शन डिरेक्शन में लई जवानुं छे। आ एक्सरसाइज में एल्बो फ्लेक्शन अवॉइड करवानुं होय छे। नेक्स्ट एक्सरसाइज एबडक्टर स्ट्रेन्थनिंग एक्सरसाइज। सो अगेन पेशेंट नी पोजिशन स्टेन्डिंग, थेराबेन्ड नो एक एंड छे ए ફૂટની નીચે સ્ટેબિલાઇઝ કરવાનો છે। સેકન્ડ હેન્ડ અફેક્ટેડ શોલ્ડરમાં પકડીને ખભાને બહારની દિશામાંથી, મતલબ એબડક્શનની દિશામાંથી ઉપર લઈ જવાનો છે। અગેઇન આ એક્સરસાઇઝમાં એલ્બો સ્ટ્રેટ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ એક્સરસાઇઝ રોટેટર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ। સો થેરાબેન્ડના એક એન્ડને डोर सपोर्टेड अथवा तो वॉल सपोर्टेड कोईपण जगह टाई करी पेशेंट ने स्टेन्डिंग पोजिशन में एल्बो मतलब कोणी ने वाड़ी ने कमर पर स्टेबिलाइज राखी ने थेराबेन्डनो एक हेन्ड छे ए हाथ में पकड़ी ने थेराबेन्ड ने बहारनी तरफ स्ट्रेच करवानो छे एप्रोक्स 90 डिग्री अने रिटर्न लावानो छे। નેક્સ્ટ એક્સરસાઇઝ અગેઇન રોટેટર સ્ટ્રેન્થનિંગ માટે જ છે, ઇન્ટરનલ રોટેશન મૂવમેન્ટ કરવાની છે। સો પેશન્ટની પોઝિશન પ્રીવિયસ એક્સરસાઇઝની જેમ સેમ રહેશે, થેરાબેન્ડને અંદરની તરફ ખેંચવાનું છે આ એક્સરસાઇઝમાં। નેક્સ્ટ એક્સરસાઇઝ શોલ્ડર પ્રેસ એક્સરસાઇઝ। સો અગેઇન પેશન્ટ સ્ટેન્ડિંગ પોઝિશનમાં બે હાથથી ડમ્બેલ્સ પકડીને રિસ્ટને ન્યુટ્રલ પોઝિશનમાં રાખીને શોલ્ડર પ્રેસ પરફોર્મ કરવાનું છે। આ એક્સરસાઇઝમાં શોલ્ડર 90 ડિગ્રી એબડક્શન મતલબ કોણી અને ખભાનો ભાગ પેરેલલ રહેવો જોઈએ, ત્યારબાદ શોલ્ડર મસલ્સ યુઝ કરીને ઉપરની ડિરેક્શનમાં લઈ જવાનું છે। નેક્સ્ટ એક્સરસાઇઝ છે શોલ્ડર ગર્ડલ મસલ્સ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, કે જેમાં કમ્બાઇન્ડ મસલ્સનો યુઝ થાય છે। સો પેશન્ટ સ્ટેન્ડિંગ પોઝિશનમાં ડમ્બેલની મદદથી આ એક્સરસાઇઝના 5 સ્ટેપ પરફોર્મ કરે છે। ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફાઇવ એન્ડ રિટર્ન ટુ પ્રીવિયસ લેવલ। નેક્સ્ટ એક્સરસાઇઝ છે હાફ પુશઅપ્સ, કે જેમાં શોલ્ડર ગર્ડલ એઝ વેલ એઝ ચેસ્ટ મસલ્સ યુઝ કરીને પેશન્ટને આ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની હોય છે। સો ફર્સ્ટ ઓફ ઓલ પેશન્ટ ક્વોડ્રુપોડ પોઝિશનમાં મતલબ ઊંધા રહીને બે પગને ક્રોસમાં રાખીને પુશઅપ્સ કરવાના હોય છે। નેક્સ્ટ એક્સરસાઇઝ છે ફૂલ પુશઅપ્સ, કે જેમાં ઊંધા રહીને બે પગ તથા બે હાથના સપોર્ટથી અને ખાસ આ એક્સરસાઇઝમાં
પેશન્ટ્સના બે હેન્ડ શોલ્ડરની નીચે પેરેલેલ દિશામાં રહેવા જોઈએ. ત્યારબાદ આ પોઝિશનમાં પુશઅપ્સ પરફોર્મ કરવાના હોય છે. નેક્સ્ટ એક્સરસાઇઝ શોલ્ડર ટેપિંગ એક્સરસાઇઝ, કે જેમાં પેશન્ટને પુશઅપ પોઝિશનને હોલ્ડ કરીને અલ્ટરનેટ શોલ્ડર ટેપ કરવાના છે. સો અહીંયા ડિસ્કસ કરેલી રોટેટર કફ મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ઇન અ ડે બે વાર, બધી જ એક્સરસાઇઝ 15-15 રિપીટેશન્સમાં પરફોર્મ કરવામાં આવે છે. બટ આ બધા એક્સરસાઇઝના સિલેક્શનમાં એઝ વેલ એઝ ડમ્બેલની સાઇઝ સિલેક્શન તથા થેરાબેન્ડના સિલેક્શનમાં મેઇન ફેક્ટર્સ છે પેશન્ટની એજ, પેશન્ટની જેન્ડર, મસલ્સની કેપેસિટી મતલબ કે મસલની સ્ટ્રેન્થ પાવર શું છે એ, તથા પેશન્ટનું ઓક્યુપેશન, આના આધારિત છે આ સિલેક્શન. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલ ફેઝમાં થેરાબિન્ડ આપણે લાઇટ રેઝિસ્ટન્સથી સ્ટાર્ટ કરી, ત્યારબાદ પ્રોગ્રેશનમાં મીડિયમ રેઝિસ્ટન્સ, ત્યારબાદ હેવી રેઝિસ્ટન્સથી એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવતી હોય છે. સો આ બધી જ રોટેટર કફ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ઓલવેઝ કન્સલ્ટન્ટ સર્જન એઝ વેલ એઝ સર્ટિફાઈડ અને રજિસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શનની અંદર આ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની હોય છે. થેન્ક યુ.